નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય વિદ્યાલયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો એવો આજનો મુદ્દો, ઘડી કરો અથવા ખોલો. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય વિદ્યાલયની તૈયારી કરો છો અને ખૂબ જ અગત્યના મુદ્દા ઘડી કરો અને ખોલો, આગળના જો અગત્યના મુદ્દાઓ વિભાગ એકના જો તમે ન જોયા હોય તો તેની લિંક નીચે આપેલી છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોર્ડસે હેલો ગુરુજી યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, અમારે આ ચેનલમાં આપને વિભાગ એકના ખૂબ જ સરળ સમજૂતીના વિડીયો, વિભાગ બે ગણિતના ખૂબ જ સરળ સમજૂતીના વિડીયો અને સાથે સાથે વિભાગ ત્રણ ગુજરાતી ભાષાના વિડીયો, દરેક વિડીયોની સરળ સમજૂતી દ્વારા અમે બનાવ્યા છે. તો આપ તે દરેક વિદ્યાર્થી મિત્રો જુઓ, જેની લિંક નીચે આપેલી છે. સાથે સાથે અમારી વેબસાઇટ દ્વારા પણ તમે નવોદય વિદ્યાલયની તૈયારી કરતા હો તો એ વેબસાઇટ દ્વારા આપ વધુમાં વધુ વિડીયો જોઈ શકો છો. સાથે સાથે આપણને જનરલ નોલેજ હોય કે સાથે જીકે હોય અને અગત્યના વિડીયો પણ આપણને આ બ્લોગસ્પોટ પરથી મળી રહેશે. અમારું બ્લોગસ્પોટનું નામ છે હેલો ગુરુજી ડોટ બ્લોગસ્પોટ ડોટ કોમ. મિત્રો, આપને કયા પ્રકારના વિડીયોની જરૂર છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો ચાલો મિત્રો આપણો વિડીયો ચાલુ કરીએ. ઘડી કરો અથવા ખોલો, આ પ્રકારના મુદ્દામાં શું ધ્યાન રાખવાનું હોય છે કે આકૃતિમાં કાગળના જે ક્રમ વાળવામાં આવે તેનાથી ઉલટા ક્રમની ઘડી ખોલવાની હોય છે. જેમ કે જુઓ તમે કે અહીં આ ભાગ છે તો આ ભાગ અહીંયા આવશે એટલે આ ભાગ કાળો થશે. તો જુઓ આ પ્રકારની આકૃતિ થાય, આમાં ખૂબ આ વસ્તુની કાળજી રાખવાની. હવે નીચે તરફ આવે તો આ બંને ભાગ નીચે એટલે આ પ્રકારની આકૃતિ થશે. એટલે કાગળને પૂર્ણ ખોલતા આ ભાગ આપેલો હશે તો કયો પ્રકારની આકૃતિ બને તે તમને ABCDમાં આપેલી હોય તે આપણે જવાબમાં શોધવાની હોય છે. તો ચાલો મિત્રો પહેલો પ્રશ્ન જોઈએ. તો આપ જોઈ શકો છો મિત્રો કે આપણને અહીં આ પ્રકારની એક આકૃતિ આપેલી છે. તો અહીંયા જે આપેલું હોય તેનું ઊંધું કરવાનું એટલે આપણે આમ આવશે તો એનો ભાગ આ ભાગ કાળો આવશે અને આવી રીતે ડિઝાઇન આવશે. તો જો તમને બીજો ભાગ આપ્યો પછી આનો આખો ભાગ અહીંયા જોઈન્ટ કરવાનો એટલે કે અહીંયા ભાગ કાળો, એટલે વચ્ચેના ભાગમાં કાળો ભાગ કયો છે તો સી છે, એવી રીતે આપણને ખબર પડી જાય. જો મિત્રો ખૂબ જ કાળજીપૂર્વક કામ કરવાનું છે. કેવી રીતે? જે તીર આપેલું હોય તેની વિરુદ્ધ દિશામાં કામ કરવાનું હોય છે. તમને જે ડિઝાઇન આપેલી હોય તેની ડિઝાઇન તમે દોરતા જશો અથવા સમજતા જશો તેથી તમને તે ડિઝાઇન દેખાશે. આપણને ખબર પડી ગઈ કે અહીં કાળું ટપકું વચ્ચે બને છે તો કાળું ટપકું વચ્ચે બનવાવાળી એક જ આકૃતિ છે. આગળની વસ્તુ જોઈએ મિત્રો. તો જુઓ આપણને અહીં એક આકૃતિ આપેલી છે, આ ડિઝાઇન અહીં છે નીચે. હવે જુઓ આની વિરુદ્ધ દિશામાં એટલે આ ડિઝાઇન અહીં, તો મારે અહીં અર્ધગોળાકાર, પછી સીધી લીટી, પછી પાછી ત્રિકોણાકાર અને આ ભાગ બનશે. હવે આ આખો ભાગ ત્રિકોણાકાર બન્યો તે જ ભાગ અહીં બનશે, એટલે કે આ જે અર્ધગોળાકાર ભાગ છે તેની ડિઝાઇન. તો જુઓ અહીં અર્ધગોળાકાર ભાગ નથી, અહીં અર્ધગોળાકાર ભાગ છે, પરંતુ આ જે ડિઝાઇન છે તે ડિઝાઇન બરાબર બનેલી નથી. એટલે આપણે જે ડિઝાઇન બનવાની છે તે ડિઝાઇન તમારે સમજવી પડે. તો આવી ડિઝાઇન બનવાની છે અહીંયા અને પછી ત્રિકોણ ભાગ, તો એ પ્રકારની ડિઝાઇન તમે જુઓ તો આ છે, પરંતુ આ ડિઝાઇન અહીં બનેલી નથી. તેથી તમારો જવાબ આવે મિત્રો ડી. આપણે હવે આકૃતિ દ્વારા સમજીએ. તો આ જો પહેલી આકૃતિ બની, તો આ બેઠી ડિઝાઇન સામે છે એવું ચેક કરતા આપણને તે કઈ ડિઝાઇન બને દેખાય છે? ડી દેખાય છે. તેથી આપણો જવાબ ડી આવશે. ત્રીજો પ્રશ્ન મિત્રો, ત્રીજો પ્રશ્ન જોતા પહેલા તમને જો સમજવામાં મુશ્કેલી પડતી હોય તો તમારે શાંતિથી વિડીયો જોવાનો, સમજવાનો તો જ આવડશે. કારણ કે આમાં
તમારે થોડુંક ધ્યાન રાખીને જોવું પડશે. મિત્રો જોઈ શકો છો કે અહીં એક કાળો ભાગ આપેલો છે. હવે આ ભાગ આપણે પહેલાં અહીં એટલે અહીં પણ કાળો ભાગ બનશે. હવે એ ભાગ ઉપર તરફ એટલે કે આ ભાગ અહીં આવશે, એટલે કે અહીં તો કાળો ચોરસ બનશે, સાથે સાથે અહીં પણ બનશે. તો જુઓ મિત્રો તે પ્રકારની આકૃતિમાં, તો જુઓ અહીંયા આ મેં તમને કીધું અહીં બન્યું, હવે અહીં પણ બને, ઉપર પણ બને. તો જુઓ અને વચ્ચે, તો વચ્ચે ચોરસનો ભાગ કાળો છે તેવી આકૃતિ છે, ઉપરવાળી આકૃતિ નથી. તો આપણે જે વચ્ચે ચોરસ ભાગ અને આ ચોરસ ભાગ જે બને છે તેવી આકૃતિ કઈ છે મિત્રો? એ છે, સોરી, તેવી આકૃતિ આપણને એ આપેલી છે. પરંતુ તમે જોઈ શકો છો મિત્રો કે આ આકૃતિમાં આપણને જે કાળો ભાગ છે તે કાપીને આપેલો છે. તો એ કાપીને આપેલો હોય તેથી અહીં જુઓ એ ભાગ નથી, એટલે ફાઇનલ જવાબ આપણો કયો આવે મિત્રો? બી આવશે. આ કાળો ભાગ કાપીને અહીં આકૃતિ દર્શાવેલી છે. ચોથો પ્રશ્ન સમક્ષ જોઈએ મિત્રો. તો આપ જુઓ આ આકૃતિ ઉપર તરફ એટલે કે અહીં અર્ધ ગોળાકાર કાળું ટપકું આવશે અને આ રીતે આકૃતિ બને, બરાબર છે મિત્રો? તો અર્ધ ગોળાકાર કાળું ટપકું અને આ જ ભાગ ઉપર તરફ આવે એટલે કે કાળું ટપકું. તો જુઓ તમે આ આકૃતિ બની. ત્યારબાદ આ આખો ભાગ આ બાજુ આવશે એટલે કાળું ટપકું કાપેલું છે મિત્રો. અહીં આ કાળું ટપકું છે પરંતુ એ કાપીને દર્શાવવામાં આવેલું છે. તો અહીં જુઓ આ કાળા ટપકા કાપીને દર્શાવેલી આકૃતિ કઈ બને છે મિત્રો? તો ડી બને છે. જે ઉપરની આકૃતિમાં અને નીચેની આકૃતિમાં જે કાળો ભાગ છે તે કાપીને દર્શાવેલું છે. પાંચમો પ્રશ્ન મિત્રો જોઈએ. તો પાંચમા પ્રશ્નમાં આપ જુઓ તો અહીં પહેલો ભાગ આપેલો છે તે ભાગ આપણે જોઈએ તો ચોરસ બનાવવો પડે. તો ચોરસ બનાવીએ તો આ જ ભાગ આવી રીતે આવશે, પરંતુ ચોરસ બને ત્યારે શું થશે મિત્રો? કે અહીં આ લીટો મોટો થશે. હવે એ લીટો મોટો થયા બાદ જે ભાગ જે દિશા આપેલી હોય તેની વિરુદ્ધ દિશામાં, એટલે એ જ ભાગ અહીંયા ચોરસવાળો ભાગ આવશે આવી રીતે અને આ બે લીટા આવશે. હવે તે લીટા આવ્યા ત્યારબાદ એ ઉપરની તરફ આવશે એટલે કે ચાર લીટા આવે, માત્ર ચાર લીટા. જો અહીં ચાર લીટા નથી, અહીં નથી, વચ્ચેની આકૃતિ કશે અહીંયા બનતી નથી. તેથી તમારો જવાબ આવશે મિત્રો એ આવે. છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ મિત્રો. તો છઠ્ઠા પ્રશ્નમાં આપ જોઈ શકો છો કે અહીં ટપકું છે. હવે પહેલાં આ ભાગ અહીંયા ઉપર તરફ બને એટલે અહીં આ ટપકું આવે અને અહીં બે ગોળ આવશે. હવે આ જ ભાગ ઉપર તરફ બનશે એટલે જુઓ તમે અહીં ટપકું આવશે, બરાબર છે મિત્રો? અને આ જે ઉપરનું ટપકું અને નીચેનું ટપકું આવી રીતે એક બે ત્રણ ચાર ટપકા આવ્યા, સાથે સાથે નજીક નજીકના બે ટપકા પણ આવે. તેથી તમારો જવાબ કયો આવે મિત્રો? તો સી આવશે. આવી રીતે આપણે જે આકૃતિ બને છે તે આકૃતિ તમારે કેવી બનશે તેની સમજ આપણે કેળવવી પડે મિત્રો. પ્રશ્ન નંબર એક આપણે જોઈએ. નમૂનાના પ્રશ્નો આપણે હવે જોઈ લીધેલા છે. તો પ્રશ્ન નંબર એક જોઈશું. તો પ્રશ્ન નંબર એકમાં તમે જુઓ કે ભાઈ કયો ભાગ આપેલો છે તેના દ્વારા આપણને જવાબ મળી શકે. તો આપ જોઈ શકો કે અહીં ત્રિકોણનો આ જે ભાગ છે તે નાનો અમથો ટુકડો, હવે તમને મેં વાત કરી તે પ્રમાણે વિરુદ્ધ દિશામાં લેવાનું, એટલે કે આ આકૃતિ અહીં કરીએ આવી રીતે, તો તમારો આ ભાગ તૂટેલો ભાગ આવી રીતે જોઈન્ટ થશે. હવે એ ભાગ એ રીતે જોઈન્ટ થાય પછી એ જ ભાગ આપણે નીચે તરફ અને બાજુની તરફ લઈશું. તો નીચે તરફ અને બાજુની તરફ લઈએ તો જો નીચે તરફ આ પણ આવી રીતે જોઈન્ટ થશે મિત્રો, આવી રીતે કટ થશે. અને એ જ ભાગ નીચે તરફ લેવાનો, તો એ ભાગ જ્યારે નીચે તરફ લઈએ ત્યારે આ ભાગ આવો કાપેલો થશે. તો કાપેલો ભાગ કયો છે? તો જુઓ મિત્રો આ ડિઝાઇન તો બનતી નથી, નીચે તરફ કાપેલો ભાગ એકમાં જ છે, આમાં કોઈમાં નથી. તેથી તમારો જવાબ બી આવશે. બીજો પ્રશ્ન આપણે સૌ પ્રથમ જોયો. હવે પહેલો પ્રશ્ન જોઈએ. તો આ ટપકું છે, ટપકાવાળો ભાગ હવે અહીં આવશે કારણ કે વિરુદ્ધ દિશામાં લેવાનું. બીજા બે ટપકાવાળા ભાગ અહીં આવે તેથી તમારો જવાબ જે છે ખૂબ જ સરળ, ચાર ટપકા બને છે.
તેઓ આ ડી નથી, સી નથી, એ નથી, તો આપણો જવાબ કયો આવે મિત્રો? બી આવશે. મિત્રો આપણે વિડીયો ગમતો હોય તો ચોક્કસ લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચોક્કસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આ ત્રણ ટપકા છે તો ત્રણ ટપકા બાજુમાં આવે એટલે કે આ અહીં ત્રણ ટપકા થયા, એની બાજુની આકૃતિ એટલે અહીં ચોરસ બનશે. આ ચોરસમાં તમે જોઈ શકો તો આવી રીતે લીટો થાય અને આ ત્રણ ટપકા અહીં બનશે આવી રીતે. તો એ પ્રકારની જુઓ આકૃતિ, તો આ જે છે તો એની વિરુદ્ધ આકૃતિવાળા જુઓ તો આ જ બેઠું એટલે સી આકૃતિ આવે. જો અહીંયા આ છે પરંતુ આ આકૃતિ એવી નથી, અહીં બે ટપકાવાળું નથી, અહીં પણ બે ટપકાવાળું નથી, તેથી પ્રશ્ન ત્રણમાં આપણો જવાબ આવશે સી. આગળની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો કે હવે આપણે જોઈએ તો આ ભાગ અહીંયા ઉપર તરફ જાય, ઉપર તરફ જાય તો તમને ડિઝાઇન ક્રોસમાં બનશે, ક્રોસમાં તમારી ડિઝાઇન કટવાળી બને મિત્રો. તો ક્રોસમાં કટવાળો ત્રિકોણવાળો ભાગ બનશે અને એ ત્રિકોણવાળો ભાગ તો વચ્ચે કોઈ જગ્યાએ અહીંયા ચોરસની નિશાની નથી આપેલી, આ ચોરસવાળું નહીં બને, અહીં કટવાળું છે એ પણ નહીં બને, ચોરસવાળું નહીં બને. તેથી કટવાળો વિભાગ જે ડિઝાઇન આપી છે તેવી ડિઝાઇન કઈ જગ્યાએ મળે મિત્રો? એ વિભાગમાં મળશે. તમે જોઈ શકો પછી આવી રીતે ડિઝાઇન આવે, આ રીતે આવશે, પછી નીચે તરફ, પાછું આ તરફ, બરાબર છે, પછી આવી રીતે અને પાછું ઉપર તરફ. તો એવી ડિઝાઇન કઈ બને છે મિત્રો? એ બને છે. આગળની વાત કરીએ મિત્રો, આગળમાં જુઓ પાંચમો પ્રશ્ન. પાંચમા પ્રશ્નમાં આપ જોઈ શકો છો કે અહીં એક ભાગ આપેલો છે તો તેની વિરુદ્ધ દિશામાં એ જ ભાગ એ જ રીતે ક્રોસ કાપવાનું જે છે, આવી રીતે ક્રોસવાળો ભાગ અને નીચે પણ ક્રોસવાળો ભાગ, તો એવી ડિઝાઇન કાપવાવાળી ડિઝાઇન જુઓ મિત્રો તો કઈ બને છે? તો આપને આ પ્રકારની ડિઝાઇન જે પાંચમામાં બને છે, તો અહીંયા કાપવાવાળો ભાગ છે તે જુઓ તો એ કાપવાવાળો ભાગ અહીં દેખાય છે, નીચે કાપવાવાળો ભાગ જુઓ અહીં છે, આ ડિઝાઇન જ્યારે ઉપર તરફ આવે એટલે અહીંયા પણ કાપવાનું બને, અહીંયા પણ કાપવાવાળો ભાગ બને, તેથી આપણો જવાબ કયો આવે મિત્રો? એ આવશે. અહીં આ કેમ નહીં આવે તે પણ સમજાવું, કારણ કે અહીં જુઓ એક તો અહીંયા બે, તો અહીંયા બે નથી બનતા, આમાં પણ બે નથી, અહીંયા એક જ બાજુ છે, પરંતુ બે બે ટોટલ બનવા જોઈએ, પરંતુ આડા બનવા જોઈએ, તેથી એ. આ રીતે મિત્રો આપણે આ જવાબ મેળવી શકીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ મિત્રો, તો છઠ્ઠા પ્રશ્નમાં તમારે પહેલાં આ જે ચોરસ એક લંબચોરસ ભાગ નાનો તો ટુકડો કમ્પ્લીટ કરીએ. હવે આ જ ભેગું થાય તો આવી રીતે ડિઝાઇન બનશે, પાછી આવી રીતે ડિઝાઇન બનશે અને એ ડિઝાઇનના ટુકડા થશે. તો આવી ડિઝાઇન કઈ બને છે જુઓ મિત્રો? તો ખૂબ જ સહેલી અને સરળ, તો એ ડિઝાઇન સી બને, કારણ કે અહીં જુઓ આ ભાગ ઉપર તરફ છે, આ નહીં ચાલે, આ ભાગ પણ નહીં ચાલે, આ ચાલશે અને આ તો ચાલશે જ નહીં. સાતમા પ્રશ્નની વાત કરીએ તો સાતમા પ્રશ્નમાં મિત્રો આપ જોઈ શકો છો કે અહીં એક સમલંબ ચતુષ્કોણ કહેવાય, આ સમલંબ ચતુષ્કોણને અહીંયા લઈએ એટલે આ ભાગ આવી રીતે બને અને આ ક્રોસમાં બન્યો. હવે આ જ ભાગ બેઠો લઈએ તો આ રીતે બનશે અને આ રીતે. તો હવે તમે જોઈ શકો છો વચ્ચે ચોરસ અને આ ટુકડાવાળો ભાગ નીકળી જાય તો વચ્ચે ચોરસવાળું એક જ ભાગ છે અને તે ડી છે, કારણ કે વચ્ચે ચોરસ આમાં કોઈનામાં નથી. મિત્રો એવું જરૂરી નથી કે આ લીટી આપેલી હોય, આમાં જો એ લીટી આપેલી નથી, કોઈમાં આપે કોઈમાં ન પણ આપે. હવે મિત્રો તમે જોઈ શકો કે આની વિરુદ્ધ દિશામાં આ બાજુ, તેથી અહીં આ ટુકડો આવી રીતે જોઈન્ટ થશે અને આ ટુકડો આવી રીતે, આવી ડિઝાઇન બને છે. તો એવી પ્રકારની ડિઝાઇન આપણે જોઈએ તો કયા પ્રકારની બનશે જુઓ મિત્રો? તો એ ડિઝાઇન ઉપર તરફ બની. હવે તે જ બેઠી ડિઝાઇન તમારી નીચે તરફ બનશે, તો તેવી નીચે તરફ ડિઝાઇનવાળો જુઓ ભાગ, તો જુઓ અહીંયા કટ છે તો અહીંયા કટ હોવું જોઈએ, અહીંયા નથી. તમે જુઓ અહીંયા ઉપર નીચે બે બને, અહીંયા પણ આ જ ભાગ બનશે, તેથી આ વિભાગ જે છે તે સાચો છે. પણ બીજા કેમ નથી સાચા તે પણ તમને સમજ પડી જાય તો તમારો જવાબ સાચો. અહીં એક જ છે એટલા માટે એ સાચું બનશે નહીં. આગળની વાત કરીએ મિત્રો, નવમો પ્રશ્ન આપણી સમક્ષ છે. તો નવમા પ્રશ્નમાં જુઓ, સમજીએ તો સમજવાથી આપણને વધારે ખબર પડે. તો આની વિરુદ્ધ દિશામાં એટલે આ ભાગ અહીંયા આવશે અને આ ભાગ અહીંયા આવશે,
બરાબર છે મિત્રો, આવી રીતે ભાગ થશે આ ભાગ. હવે હવે આ જ બેઠો ભાગ તે અહીંયા પણ નીચે તરફ આવી રીતે ડાર્ક અને અહીંયા પણ ડાર્ક, તો એવા ડાર્કવાળા ભાગ કયા છે? તો એ તમે જોઈ શકો કે વચ્ચે ક્યાંય નથી, અહીંયા સાઈડમાં પણ નથી, અહીંયા બે સાઈડમાં આ ત્રણેય આકૃતિ આવશે નહીં. આપણો જવાબ કયો આવે મિત્રો? એ આવશે. દસમા પ્રશ્ન તરફ જઈએ. દસમા પ્રશ્ન તરફ જતા પહેલા મિત્રો, વિડીયો ગમે તો ચોક્કસ એક લાઇક આપી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો દસમો પ્રશ્ન જુઓ. તો દસમા પ્રશ્નમાં આપણને આપેલું છે તે પ્રમાણે કે આ ભાગ અહીંયા આવે તેથી આ સીધી લીટી આવશે, ત્યારબાદ અહીં વળાંક આવશે, આ અને આ વળાંક અને તરત જ, અને અહીં શું આવશે મિત્રો? ઝીરો આવશે. હવે ઝીરો આવ્યો તે જ ભાગ નીચે તરફ આવે, એટલે નીચે તરફ જ્યારે આવશે મિત્રો ત્યારે તમે જોઈ શકો કે બે ટપકા આવે, પરંતુ તમારે જોવાનું છે અહીં સીધી લીટી, અહીંયા વળાંકવાળો ભાગ છે જુઓ એમાં, તેથી એ કેન્સલ. અહીંયા તમે જે આ ડિઝાઇન છે એવી ડિઝાઇન અહીંયા બનતી નથી. અહીંયા ડિઝાઇન જુઓ આ પ્રકારની બને છે, પરંતુ સીમાં તમારી જે ડિઝાઇન છે તે અલગ પ્રકારની બને છે, પરંતુ ડીમાં આપણી જે ડિઝાઇન છે તે બને છે, કારણ કે અહીં સીધી લીટી છે, અહીં જુઓ ક્રોસમાં છે, એટલે સી નહીં આવે. તમારો ફાઇનલ જવાબ કયો આવશે મિત્રો? ડી આવશે. આવી રીતે આપણને સમજ પડવી જરૂરી છે. અગિયારમો પ્રશ્ન આપણી સમક્ષ જોઈએ મિત્રો. તો અગિયારમા પ્રશ્નમાં તમે આ જ્યારે ભેગું કરો ત્યારે અહીં એક ચોરસ અને અહીં ટપકું બનશે. હવે એ જ ભાગ આ બાજુ લાવો ત્યારે આ ટપકું અહીંયા બનશે, વચ્ચે ચોરસ બનશે અને અહીં પણ ટપકું બને, એટલે આવી રીતે આકૃતિ જે છે તે તમે ચેક કરો તો વચ્ચે ગોળ અને ચોરસ, આજુબાજુ ચોરસ ને ટપકું. તો જુઓ વચ્ચે ગોળ છે, અહીંયા ગોળ નથી, અહીંયા ગોળ તો આવી ડિઝાઇન બનતી નથી, અહીં ગોળ છે, પણ આ ડિઝાઇન જુઓ, પણ અહીં તમારી ક્રોસમાં ડિઝાઇન, આ ડિઝાઇન અને આ ડિઝાઇનમાં હવે ફરક શોધવાનો છે. તો મિત્રો એ ફરક આપણને શોધતા આવડવો જોઈએ. તો તમે જોઈ શકો કે ચોરસ છે ક્રોસમાં બને છે, તેથી તમારો જવાબ કયો આવે? સી આવે. એ કેમ નહીં આવે? કારણ કે આ ચોરસની ડિઝાઇન સીધી છે, અહીંયા ક્રોસમાં આપેલી છે, તેથી તમારો સી જવાબ આવશે. બારમો પ્રશ્ન મિત્રો આપણા સમક્ષ. બારમા પ્રશ્નમાં આપ જોઈ શકો અહીં લંબ ચોરસ છે એ જ ભાગ, તેથી અહીં તમે આવી રીતે ત્રિકોણ કરીએ મિત્રો. તો ત્રિકોણ જ્યારે કરીશું ત્યારે તમારો જે ભાગ છે અહીં લંબ ચોરસ બનશે, તે જ રીતે અહીં પણ લંબ ચોરસ બનશે, બરાબર છે? તો ચાર લંબ ચોરસ બને અને એ લંબ ચોરસની દિશા આવી રીતે હોય તો એ અહીં દેખાય છે મિત્રો. તો અહીં ખાલી બે લંબચોરસ બન્યા, અહીં લંબચોરસ બન્યા, પરંતુ તેની દિશા, આ બંનેની દિશા યોગ્ય નથી અને આ તો આવે જ નહીં, તેથી તમારો જવાબ સી આવશે. હવે આપણે મિત્રો જોઈએ તો ડી વાળો ભાગ, તેરમો પ્રશ્ન. તેરમા પ્રશ્નમાં તમે જોઈ શકો કે અહીં આવી રીતે ફૂલ બનશે, પછી આ ફૂલ અહીં અને ફૂલ, તો ફૂલવાળો ભાગ કયો છે મિત્રો? તો ફૂલવાળો આપ જોઈ શકો તો એ ભાગ છે સી, તેથી તમારો જવાબ સી આવશે. તે જ રીતે તમે જુઓ તો અહીં આવી રીતે ડિઝાઇન એક બને, અહીં આ ટુકડો અહીં વળાંકવાળો બનશે અને આ ટુકડો અહીં વળાંકવાળો બને છે. તો એ રીતે તમારે જોતા જઈએ તો આ જ ભાગ જ્યારે બને તો અહીં ગોળ બનશે, અહીં પણ ગોળ બનશે, અને સંપૂર્ણ વસ્તુ જોઈએ તો આ ગોળ અને અહીં ગોળ બનશે, અહીં અર્ધવર્તુળ બનશે, અહીં અર્ધવર્તુળ અને વચ્ચે ચોરસ. તો એવી આકૃતિ જુઓ મિત્રો કઈ છે? તો જુઓ આ અર્ધગોળ, અર્ધગોળ, વચ્ચે ચોરસ, અહીંયા ગોળ, અહીં ગોળ, બરાબર છે મિત્રો? તો આ રીતની આકૃતિ તમે જોઈ શકો તો અહીં કોઈ અર્ધગોળ બનતા નથી, અહીં પણ બનતા નથી, અહીં તો બનતા જ નથી, તેથી તમારો જવાબ એ આવે. જ્યારે આવી મિક્સ પ્રકારની આકૃતિ આવે ત્યારે ધ્યાનથી જોઈને આપણો જવાબ કરી શકીએ. પંદરમો પ્રશ્ન જોઈએ મિત્રો. તો ખૂબ અગત્યનો પંદરમો પ્રશ્ન જોઈએ. જ્યારે આ આકૃતિ અહીં આ બાજુ આવે ત્યારે તમે જુઓ આ ભાગ જે છે એ ડાર્ક ભાગ અહીં આવશે અને આ ભાગ જે છે એ ડાર્ક થશે. હવે આ જ ભાગ આ બાજુ આવે ત્યારે તમે જોઈ શકો કે આ જે ત્રિકોણ ભાગ ડાર્ક થશે અને આ ભાગ થશે. તો એવો જવાબ કઈ જગ્યાએ આવે છે?
તો તમે જુઓ ગોળ ભાગ અને ત્રિકોણ ભાગ કયો આવે મિત્રો? સી આવે. તો મિત્રો આગળના વિડીયોમાં 16મા પ્રશ્નથી વાત કરીશું. ત્યાં સુધી 1 થી 15 પ્રશ્ન જુઓ, સમજો, તો જ તમને આવડશે. આ મુદ્દો ખૂબ અગત્યનો છે અને આપણા માર્ક્સ આમાં ન કપાય તેના માટે બીજો ભાગ ચોક્કસ જોજો જેથી તમને આવડી જાય.